सदानंदाम्बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मंदहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु आधारानंद स्वामी श्री हरिचरित्र सागर ग्रंथनी अंदर पूर्व छठो ने तरंग चौरियासी एमा छेल्ले एम कथा लखे छे के भगवान श्रीहरि जूनागढ़ थी वडार गाम थी थाना गालोल गाम में मावा भगत ने त्या आवे आखा गाम में पधरामणी करी। मावा भक्त भगवान ना बहु कृपा पात्र ने आत्मीय भक्त है। एमने भगवान ने प्रश्न पूछो छे प्रभु अमे जयरे बात करिए छे त्यारे जगतना जीव तमारी बात सांभळीने ध्रुजी जाए छे। त्यारे महाराजे कहू वज्रना किल्ला में जेम सिद्ध पुरुष ने पंखी जई शके एम जे अनादिकाळना भक्तो होय एने अमारी बातों तुरंत असर करे छे ने निश्चय जल्दी थी थई जाय छे। आ बधी बातों करीने पछी महाराजे कहू કે જીવાત્માને અમને જાણવા માટેના બે દરવાજા છે, એક ભગવાનના સંત અને ભક્ત। સંતરૂપી દરવાજો જે છે એ પ્રથમ જ્યારે ઉઘડે, સંત દ્વારા જ્યારે જીવને નિશ્ચય થાય પછીથી એને ભગવાનમાં પ્રીતિ થાય। કેવા સાધુ દ્વારા પ્રીતિ થાય? સંતો કેવા છે? તો સંતો કોઈના અવગુણ જોવાવાળા નથી, અવગુણને દાટી જીવને મોક્ષના માર્ગે આગળ ને આગળ વધારે એવો સંતોનો આગ્રહ હંમેશા હોય એવો અહીં મહારાજ સંતોના ગુણ કહે છે। આગળ મહારાજ માવા ભગતને જે વાત કરે છે આધારણ સ્વામી લખે છે, મુક્તમુનિ ઉત્તમ રાજાને સંભળાવે છે પૂર છઠ્ઠું તરંગ ચોર્યાસી એની વીસમી કડી। હંસ સમસો ગુણ ન કહાવે બક સમતે હી સંત દરસાવે વજ્ર વચન संत न उच्चारे वज्र वचन संत न उच्चारे वचन वृष्टि करे अमृत धारे वचन वृष्टि करे अमृत धारे। मावा भगते जे प्रश्न पूछ्यो छे के महाराज અમારી વાતની અસર એટલી નથી થતી જેટલી સંતોની વાતની અસર થાય છે, ત્યારે મહારાજ સંતોના સદગુણોની વાતો કરે છે। કેવા સાધુની વાતોની અસર થાય છે? કેવા સાધુ ગમે એવો પામર મુમુક્ષુ હોય એને ચડાવી દે છે, એ સંત કેવા હોય? એ સંતનો મહિમા કેવો છે? એ સંતનો દાખલો કેવો છે? એ સંતની સ્થિતિ કેવી છે? કારણ કે સંત દેખાય છે આપણા જેવા, એ સંતને મનુષ્યનું શરીર છે, વ્યવહાર આપણી સાથે આપણી જેમ જ સામાન્ય વ્યક્તિની જેમ કરે છે, છતાં પણ એમની જીવવાની ભૂમિકા, એમની વિચારવાની ભૂમિકા, એમની દરેક જીવનું કલ્યાણ કરવાની ભૂમિકા, જે ભૂમિકા ઉપર એ ઊભા છે એ ભૂમિકાના કિંચિત આપણને સર્વને દર્શન થાય, કિંચિત આપણને સર્વને થોડું ઘણું જ્ઞાન મળે કે સંત કઈ ભૂમિકા પર ઊભા ઊભા કાર્ય કરતા હોય એના જ્ઞાન માટે, એનો મહિમા સમજાય એના માટે મહારાજ માવા ભગતને આ વાત કરે છે।
કૂતરા ભૂંડ ગધેડા ને કાગડા જાત જાતના ખાવા પીવાના પદાર્થોને તજી દઈને મળનો આહાર કરે છે તેમ અવગુણ જોનારાને તો એ ચારના સમાન જાણવા અને સમજવા. મહારાજે કહ્યું, ભગવાનના સંતો ગુણોને જુએ છે, અવગુણને જોતા નથી. અવગુણને ટાળવા માટેની મહેનત કરે છે અને અવગુણને દાટવા માટેની મહેનત કરે છે. જીવ પ્રાણી માત્રના અવગુણને દાટવા અને ટાળવા આ બે કામ સંત જ કરી શકે છે, પાકો સાધુ કરી શકે છે. જીવ કોઈ દી કોઈના અવગુણને દાટી શકતો નથી, એ બીજાના અવગુણને પ્રકાશિત કરે છે, એ જીવ છે. બીજાના અવગુણને જે દાટે છે એ સંત છે. અને અવગુણને દાટ્યા પછી અવગુણ ટળે એવો ઉપાય, લેઝર સર્જરી જે કરે છે, એ ભગવાનના સત્પુરુષ છે, એ કરી શકે છે. પરંતુ જે બીજાના અવગુણ જોવે છે એ તો કૂતરા, ભૂંડ, ગધેડા અને કાગડા, આ ચારની ઉપમા આપવામાં આવી છે. અવગુણને આપણે ભેગા સત્સંગની અંદર આટલો મોટો સમુદાય હોય, કુટુંબ પરિવારમાં તમે બધા ભેગા રહેતા હો, અવગુણ કોઈનો દેખાઈ જાય, અવગુણ કોઈનો સમજાઈ જાય, પરંતુ એનું રટણ, એ જ વિચાર રાતને દિવસ, એ જ ચક્કર, ત્યારે વિચારવું. આપણે ગમે એટલી માળા કરતા હોઈએ, આપણે ગમે એટલું ભજન કરતા હોઈએ, આપણે ગમે એટલું તપ કરતા હોઈએ, આપણે ગમે એટલી સેવા કરતા હોઈએ, પણ જો કોઈના અવગુણનું સતત રટન થાય છે તો આ ચારમાંથી આપણને ઉપમા મળે, કૂતરાની, ભૂંડની, ગધેડાની ને કાગડાની. આ ચાર ઉપમા શ્રીજી મહારાજ આપણને આપે છે. માટે ભગવાનના ભક્તએ ગુણ અવગુણ, મહારાજે બુદ્ધિવાળાને કીધું, બુદ્ધિવાળાને ગુણની પણ ખબર પડે ને અવગુણની પણ ખબર પડે, એને બંનેની ખબર પડે. બુદ્ધિવાળો છે એને બેયનો ખ્યાલ આવે, એને પોતાના ગુણ અવગુણની પણ ખબર હોય અને બીજાના ગુણ અવગુણની પણ ખબર હોય. પરંતુ જે વિવેકી છે એ પોતાના અવગુણનો ત્યાગ કરે છે. મહારાજ પ્રથમના 16માં કહે છે, પોતાના અવગુણનો ત્યાગ કરે છે અને પોતાને વિશે જે ગુણનું માન છે એનો પણ ત્યાગ કરે છે, અને એ અવગુણને ટાળીને ગુણની અંદર કન્વર્ટ કરવા માટેનો જે પ્રયત્ન કરે છે વિવેકી છે. અવિવેકી એ કરે છે કે પોતાની અંદર જે ગુણ છે એને બહુ મોટો માનીને પોતાના અવગુણને ઢાંકે છે અને બીજાના અવગુણને પ્રકાશે છે. વિવેકી એ છે જે બીજાના અનુસરખા ગુણને પણ મોટો કરીને જોવે છે. જે સ્વભાવ આપણને શ્રીજી મહારાજનો જે સ્વભાવ હતો, ધ્યાન મંજરી એની અંદર પ્રેમાનંદ સ્વામીજીએ શ્રીજી મહારાજનો સ્વભાવ લખ્યો, દયા નેહ ભરપૂરી તને ના પર ઉપકાર કરત દિન રેના, નિજ ગોન ગીરી સમ અનુકરી જાને, નિજ ગોન ગીરી સમ અનુકરી જાને, પર ગુણયનો પરબત કરી માને, પર ગુણયનો પરબત કરી માને. આ શ્રીજી મહારાજનો જે સ્વભાવ હતો એ પ્રેમાનંદ સ્વામીએ લખ્યો છે. બીજાના ગુણને અનુસરખા હોય એને મોટા કરીને જોવે, પોતાના ગીરીસમ ગુણ હોય એને અનુસરખા કરીને જોવે. મુક્તાત્મા આવા હોય છે, કારણ કે મહારાજને સંપૂર્ણ ધારેલા હોય એટલા માટે એમની પાસે આ પ્રકારનું વિઝન, આ પ્રકારની સમજણ હોય છે. આપણને આ વિઝન, આ પ્રકારની સમજણ પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં દર્શન થાય છે. તમે એમની ઘણી બધી કથાઓ સાંભળતા હશો, સાંભળી હશે. એ સાંભળતા સાંભળતા ઘણીક વખત બહુ નાનો ગુણ હોય કોઈનો, હરિભગતનો નાનામાં નાનો ગુણ હોય એને બહુ મોટો કરીને વર્ણન કરે, જોવે, વિચારે, સમજાવે, એમના જીવનમાં દેખાય. આપણે એવું છે, કોઈનો બહુ મોટો ગુણ હોય એને પણ આપણે કેવો પ્રયત્ન કરીએ, નાનો કરવા મહેનત કરીએ.
નાનો ગરબા એ જીવનું કાર્ય છે. મહારાજ અને મુક્તનું કાર્ય છે નાના ગુણને મોટો કરે. સંતનું કાર્ય એ છે, મહારાજ કહે છે સંત કેવા હોય, હંસ સમ સો ગુણ ન કહાવે, બક સમ તેહી સંત દરસાવે, વજ્ર વચન સંતન ઉચારે, વચન વૃષ્ટિ કરે અમૃત ધારે. સંત હંસની જેમ સૌમાંથી ગુણ ગ્રહણ કરે છે, પણ તે અસંતમાં હંસના જેવા ગુણ ન હોય તો પણ બગલાની જેમ પોતામાં સંતપણું દેખાડે છે. સંતો ક્યારેય વજ્રના જેવું કઠણ વચન બોલતા નથી, પણ તેઓ તો અમૃતની ધારા જેવી વચનોની વૃષ્ટિ કરે છે. વજ્ર વચન સંત ન ઉચારે, વચન વૃષ્ટિ કરે અમૃત ધારે. સંત અને અસંતની ઓળખાણ વાણીથી થઈ જાય, એના વચનોથી થઈ જાય. સંત બોલતો હોય ને એ અમૃત વચનો ઝરતા હોય. હા, અસંત પણ બગલો પણ હંસની ચાલ ચાલવા જાય, અસંત પણ એવી વાણી વધવા જાય, અસંત પણ એ પ્રકારનું આચરણ કરવા જાય, પરંતુ એ આચરણનો જાજો સમય ન હોય. જેની પાસે સાધુતા છે, જેની પાસે સંતપણું છે, એ 24 અવર્સ સ્થાયી રહે છે. કોઈ પણ ક્રિયામાં, કોઈ પણ વર્તનમાં એની પાસે સ્થાયી છે, એ માલ એની પાસે સ્થિર છે. જેને આટાટોપ કરવાનો છે, જેને કોપી પેસ્ટ કરવાની છે, જેને ઝેરોક્સ કરવાની છે, એની પાસે ગુણ સ્થાયી નથી. કદાચ 10-15 મિનિટ 20 મિનિટ કલાક 2 કલાક સારી વાતો કરી શકાય, અમૃત વચનો જેવા વચનો એને ઓપ આપીને બોલી શકાય, પરંતુ સદંતર વર્તન એવું ન થઈ શકે. એટલા માટે કહે છે સંત એવા હોય છે જેના અમૃત વચનો હોય, જેને સાંભળવા ગમે. આપણને એવી ઈચ્છા થાય કે આ સંત આપણી સાથે બોલે. એ સંત જો મૌન વ્રત ધારણ કરી લે તો આપણને એમ થાય કે મારી સામે જોવે ને મારી સાથે બોલે, આવી ઈચ્છા થાય. એ સંતનું લક્ષણ છે. અહીં આગળ કહે છે, મહારાજ કહે છે માવા ભગતને કે જે સંત છે એ તો મીઠા વચન બોલે છે. કેવા છે સંતોની વાણી કેવી હોય? વાત સુનત તેહી ગુણ ઉર આવે, અવગુણ અનંત હિ દૂર બહાવે, દોષ હોય જેહી કરનાસા, દોષ હોય જેહી કરનાસા, હિત કર એ તે શીખવે અભ્યાસા, હિત કર એ તે શીખવે અભ્યાસા. સંતોની વાત સાંભળવાથી મનમાં તેમનો ગુણ આવે છે, પછી અનંત અવગુણને દૂર ફેંકી દે છે. સંતોના વચન તો જે દોષ હોય તેનો નાશ કરે છે, તે વચન હિતકારી ગુણો શીખવાનો અભ્યાસ કરાવે છે. સંત કી બાત જો સુનતા હૈ, ઉસકે જો અવગુણ હોતે હૈ, ઉસકો નાશ કરને કી તમન્ના હો જાતી હૈ, ઈચ્છા હો જાતી હૈ કે મુજે મેરે અવગુણ કા નાશ કરના હૈ. સચ્ચે સંત વોહી હૈ જિસકી બાત સુનને સે હમારા આત્મ મંથન હો જાય, હમારે ઇન્દ્રિયા ઓર અંતઃકરણ શાંત હો જાય. જિસકે દર્શન સે, જિસકી બાત સુનકે મોક્ષ પથ મેં હમ સ્પીડ સે દોડને લગે, યહી સચ્ચે સંત કી વ્યાખ્યા, સચ્ચે સંત કી પહેચાન હૈ. તો યહાં પે ભગવાન સ્વામી નારાયણ જો માવા ભક્ત હૈ ઉનકો સચ્ચે સંત કેસે હોતે હૈ, સચ્ચે સંત કી લાક્ષણિકતા ક્યા હૈ, સચ્ચે સંત કિસ તરહ સે જીતે હૈ, કિસ તરહ સે જીવો કા કલ્યાણ કરતે હૈ, યે બાત યહાં પર સુનાતે હૈ. હળવદના એક સામજી કોળી હતા. સંતો એક ગામમાં ગયા હતા. સંતોને એક ગામથી બીજે ગામ જવું હતું,
એ જમાનામાં ગાડી કે કાંઈ હતું નહીં, એટલે ગાડા ચલાવવાવાળો ભાડે મળે, એમાં સામજી કોળી ભાડે ગાડા ચલાવવાવાળો ભાડું લઈ લે અને એક ગામથી બીજે ગામ ગાડું લઈને મૂકી આવે. ઓ બેલગાડી આતી હે ને ઉસમે. હવે આ બાજુ ઉપર સંતો એના ગાડામાં બેઠા, એટલે સંતોનો સહજ સ્વભાવ, થોડીવાર ભજન કર્યું પછી સંતોને તો એમ જ હોય કે આ જીવને ભગવાનની માળામાં પરોવી દઈએ. એટલે સંતોએ પૂછ્યું કે શામજીભાઈ તમે આમ કરો શું, તમારો ધંધો શું? એટલે શામજીએ એમ કીધું કે ચોમાસાના 4 મહિના માછલા મારું છું. વો બેલગાડી વાલા થા ઉનકો સંતોને પૂછા કે તુમ ક્યા ધંધા કરતે હો? યે બેલગાડી હી ચલાતે હો? વો ભાડે સે ચલાતા થા. તો વો શામજી ઉસકા નામ થા, વો બોલા મેં જબ બારિશ કી ઋતુ આતી હૈ તબ 4 મહિના મચ્છી કો મારતા હું ઓર મચ્છી કો ખાતા હું. દૂસરે 8 મહિને મેં દિન કો યે બેલગાડી ચલાતા હું કિરાયે સે ઓર રાત કો મેં ચોરી કરને જાતા હું. મુજે મોર કો મારને કી આદત હૈ ઓર વો સસલા ઉસકો ભી રેબિટ ઉસકો ભી મારને કી આદત હૈ, વો મેરા શોખ હૈ, મારતા હું ઓર દારૂ ભી પીતા હું. સંત લોગ યે સુન કે ઉનકો અચ્છા હોને કી બાતે કરને લગે, માંસ નહીં ખાના ચાહીએ, કિસી કો મારના નહીં ચાહીએ, દયા રખની ચાહીએ, જો પાપ કરતે હો ઉસકા ફલ ભુગતના પડતા હૈ, નરક મેં જાના પડતા હૈ, યે સબ બાતે. બેલગાડી ચલતી હૈ ઓર ગાડી મેં બેઠે બેઠે સંત લોગ ઉસ શામજી જૈસા એક નરક મેં જાને વાલા જીવાત્મા, જિસકે પાસ કોઈ ભી સંસ્કાર નહીં હૈ, સંત કી વ્યાખ્યા યહી હૈ, જિસકે પાસ સંસ્કાર હૈ ઉસકો ક્યા સજાના, લેકિન જિસકે પાસ સંસ્કાર નહીં હૈ ઉસકો સજાના, યહી સંત કા કાર્ય હૈ, યહી સંત કા કર્તવ્ય હૈ, યહી સંત કા બડાપન હૈ. શામજી કો બાતે કર કર કે જબ સંત લોગો કા ડેસ્ટિનેશન ગાંવ આ ગયા, તબ તક મેં સંત લોગો ને ઉસકો ઇસ તરહ સે પ્રેમ સે બાત કી. યહાં પે જો મહારાજ કહેતે હૈ વાત સુનત તે હી ગુણ ઉર આવે, જો બાત સુનતા હૈ ઉસકો સંત કા ગુણ આ જાતા હૈ કે કિતની અચ્છી બાત કરતે હૈ. યે સુનતા રહો ઓર યે સંત જૈસા કહે વૈસા કરતા રહો, યે જબ હો જાતા હૈ તબ ઉસ જીવાત્મા કા કલ્યાણ હો જાતા હૈ. જીવાત્મા કો યહી કરના હૈ, સંત જો કહેતે હૈ જીતના કહેતે હૈ વૈસા કરતા રહે, બસ બાકી કા કામ ભગવાન ઓર સંત કરતે હૈ. વો શામજી થા ઉસને ઉસ દિન સે મચ્છી ખાના છોડ દિયા, દારૂ પીના છોડ દિયા, ચોરી કરના છોડ દિયા. ભગવાન સ્વામિનારાયણ કી યે કંઠી ગલે મે સંતો કે હાથ સે પહેન લી ઓર ઉસ દિન સે વો ભક્ત બન ગયા, ભગવાન કી ભક્તિ કરને લગા. સ્વામિનારાયણ સંપ્રદાય કે ઇતિહાસ મે યે કથા લિખી ગઈ હૈ કે વો શામજી કા જબ અંતકાલ આયા તબ ભગવાન શ્રીહરિ જો સંત લોગ ઉસકી બેલગાડી મે બેઠે થે વો સંત લોગો કો સાથ મે લેકે ઉસકે જીવાત્મા કો અક્ષર ધામ મે લેને કે લિયે આયે. ઉસકો બોલે કે મેં તુમકો લેને આયા હો. તબ શામજી બોલને લગા મેને તો બહોત પાપ કિયા હૈ, ભજન તો અભી થોડે દિન સે કર રહા હું, ભક્ત તો થોડે દિન સે બના હું. તો ભી ભગવાન શ્રીહરિ ને ઉસકો બોલા કે ભલે હી તુમ થોડે દિન સે ભજન કરતે હો, લેકિન મેરે સંત લોગો કા તુમકો દર્શન હો ગયા, મેરે સંતો કી સેવા તુમકો મિલી હૈ, મેરે સંત લોગો કી બાત તુમને સુની હૈ, ઉનકી જો બાત થી વો તુમને અપને હૃદય મે રખી હૈ, ઇસલિયે મેં તેરા કલ્યાણ કરને કે લિયે જો સંત બેલગાડી મેં બેઠે થે યે સંત ભી સાથ મેં હૈ ઓર તુમકો લેને આયા હું, ઓર ઉસકે જીવાત્મા કો ભગવાન જન્મ ઓર મૃત્યુ કે દુઃખ સે પર કરકે અક્ષર ધામસ્થ જો મુક્તો કી પંક્તિ હૈ, જહાં પે ભગવાન શ્રી હરિ કી મૂર્તિ કા સુખ અનંત મુક્ત વહાં પે લેતે હૈ, વહાં પર ઉસકો લે ગયે ઓર વહાં પે
मुक्त का शरीर दे के वो मुक्तों की पंक्ति में उसको बिठा दिया। ये काम होता है संत समागम से, ये काम होता है संतों की कृपा से, ये कार्य होता है संतों की बात सुनने से। ये यहाँ पर भगवान श्रीहरि मावा भक्त को ये बात कह रहे हैं। संतोनी वात सांभळवाथी मनमा तेमनो गुण आवे छे, पछी अनंत अवगुणोने दूर फेंकी दे छे। संतोना वचन तो जे दोष होय तेनो नाश करे छे, ते वचन हितकारी गुणों शीखवानो अभ्यास करावे छे। सामजी कोड़ी हरिभगत थई गया धाममां जता रह्या। संतो बीजाने सुखी करे एवा वचन बोले छे, जो संत थईने कड़वू वेन बोले छे तो तेने कोई संत तरीके मानता नथी। साधु थईने कड़वू वचन बोले तो ए साधु कहेवाय ज नहीं। तो पछी थोड़ो आ वातमां विवेक राखवा जेवो खरो, संत बधुं मीठू ज बोले ने तो जीवनुं बधी जग्याए हित ना थाय। कड़वू वचन एटले केवू वचन? जेनी अंदर धुतकार होय, जेनी अंदर बीजा जीव प्रत्येनी दया न होय, जेमां स्वार्थ होय, जेमां पोतानुं कंईक साधवानी इच्छा होय, एना कारणे कड़वू वचन बोलातुं होय, एवा वचन संतना न होय। नहीं तो संत कदाच कड़वू वचन पण बोले पण केवी रीते पेंडामां जे मां छे ने ए गोळी आपी दे ने एवी रीते संतने कहेवू पड़े। जो संत रोके टोके ज नहीं आपणने तो आपणे सारा क्यारे थईए? आपणने एकली साकर ज पाय, आपणने मीठी मीठी वातो ज करे ने आपणा वखाण ज करे तो आपणे सारा केदी थईए? माटे तो निष्कुळન સ્વામી લખ્યું, ભમરી ભરે ભારે ચટકો ઈયળનો પલટવા અંગ, તેમ સંત વચન કટુ કહે આપવાય આપનો રંગ। માં છે એ પોતાના દીકરાને કડવી દવા પાય છે, અને પોતાના દીકરાનું કડવું મોઢું નથી કરવું, અને પોતાના દીકરાને કડવો ઓળકાર આવે એવું નથી ગમતું, એને પોતાના દીકરાને કડવી દવા નથી ગમતી, ને મોઢું બગાડે છે, માને ઘણું દુઃખ છે, પણ છતાં પણ પાય છે, કારણ કે એને નિરોગી કરવો છે। એમ સંત કદાચ કોઈ જગ્યાએ કડવું વચન આપણને કે, આપણને હૃદયમાં વાગે એવું વચન કે, પણ એના બેઝની અંદર જે સાચો સંત છે એનું કડવું વચન છે એ અમૃત વચન જ છે, એ મીઠામાં મીઠું વચન છે, કારણ કે આપણને મહારાજને વાલા થઈએ એવા બનાવવા માટે એને કઠણ વાત પણ કહેવી પડે છે। પરંતુ એની રીત એવી હોય છે કે વાગતું નથી। માં મારે ને પોલીસ મારે કેટલો ફેર? માં મારે અને પોલીસ મારે બેમાં ફેર કેટલો? એમ સંત છે ને એ મારે તો ખરા, ક્યારેક છોકરાને મારવું પણ પડે, કડવું વચન કહેવું પણ પડે, પણ માના રૂપમાં મારે, પોલીસના રૂપમાં ના મારે। અને જે અસંત છે ને એનું કડવું વચન છે ને પોલીસ જેવું હોય, અને સંતનું કડવું વચન છે એમાં પણ મીઠાશ હોય, એના ભાવમાં મીઠાશ હોય, એને કડવાશ આપીને પણ આપણને મીઠાશ આપવી છે એવું હોય। પણ સંત હંમેશા જીવનું હિત કરવા માટે જ બધું કરતા હોય। ઉચ્ચારેલું વચન, વચન જ ઉચ્ચારણ કરનારા સંત છે કે અસંત છે તે કહી દે છે। સંત અસંત વચન કહી દેવે, વચન કબો છપાઈ ન રહેવે, સંત ભયે સંત ગુણ ન આવે, સંત ભયે સંત ગુણ ન આવે, વેર વેર જન કુત્રાસ ઉપનાવે, વેર વેર જન કુત્રાસ ઉપનાવે। ઉચ્ચારેલું વચન જ ઉચ્ચારણ કરનારા સંત છે કે અસંત છે કહી દે છે। વચન ક્યારેય છુપાવ્યું છુપાતું નથી। તમે ગમે એટલું વિચારીને બોલો, તમે ગમે એટલો રોલ કરવા જાઓ, પરંતુ નેચરલ જીવનમાં તમારું જે કેરેક્ટર છે, તમારી જે વિચારધારા છે, એ ઓટોમેટિક વચન દ્વારા બહાર પડી જ જાય। કદાચ થોડીક વાર માટે તમારે જાહેરમાં કંઈ બોલવું હોય તો તમે મીઠું બોલી શકો, વિચારીને બોલી શકો, યોગ્ય વાક્ય બોલી શકો, પણ સહજ જીવનમાં તો જે સહજ સ્વભાવ હોય એ જ નીકળવાનું છે। સહજ જીવન છે એ તો વાત નક્કી છે, હું વારે વારે કહું છું। આપણી સમજણ કો, આપણો સત્સંગ કો, આપણી ભક્તિ કો,
આપણો ધર્મ કહો, આપણો વૈરાગ્ય કહો, આપણું જ્ઞાન કહો, આપણી નિષ્ઠા કહો, આપણી ઉપાસના કહો, આ બધાનું મીટર એ જાહેરમાં નથી. આ બધાનું મીટર આપણે જ્યારે સહજ જીવન એકલા જીવતા હોઈએ ત્યારે જેટલો ધર્મ આપણી અંદર રહે એટલા જ આપણે ધર્મિષ્ઠ છીએ. જેટલું જ્ઞાન ત્યારે આપણી પાસે રહે એટલા જ આપણે જ્ઞાની છીએ. જેટલો વૈરાગ્ય ત્યારે રહે એટલા જ આપણે વૈરાગ્યવાળા છીએ. જેટલી ભક્તિ ત્યારે રહે એટલા આપણે ભક્તિવાળા છીએ. જેટલી નિષ્ઠા ઉપાસના સમર્પણ એ સમયે રહે એટલા આપણે છીએ. જેટલી એમાં ખામી એટલી આપણી અંદર ખોટ. આ મીટરને આપણે પોતે ઓળખી રાખવાનું. આ જો ઓળખીએ નહીં તો આપણે આપણી જાતને છેતરી બેસીએ. કારણ કે જાહેરમાં તો આપણે બધાય બહુ રૂડા ગુણે યુક્ત જ દેખાઈએ, રૂડા ગુણે યુક્ત જ હોઈએ. પરંતુ જે આપણું સહજ જીવન છે એના તરફ આપણે આપણા દર્શન કરવા જોઈએ કે મારું સહજ જીવન કેવું છે. એનો અર્થ એ નથી કે આપણે ખોટા છીએ, પણ આપણને આપણી ખોટની ખબર હોવી જોઈએ કે આટલી ખોટ મારે ટાળવાની છે. જે સહજ જીવન છે એ જ આપણું સાચું રિઝલ્ટ છે, એ જ સાચું રિઝલ્ટ છે. બાકી તો બધે ઉત્સવ સમય હોય, સરસ કથા હાલતી હોય, કથા કરવાની હોય, સાંભળવાની હોય, એમાં તો આપણે બધા રૂડા છીએ. પરંતુ આપણું જે સહજ સામાન્ય વ્યવહાર એ જ આપણું સંતપણું અને ભક્તપણું એમાં જ દેખાય છે, એમાં જ દેખાય છે. એમાં આર્ટિફિશિયલ નથી ચાલતું. 24 કલાક આર્ટિફિશિયલ ના રહેવાય, અડધો કલાક રહેવાય. ને એક્ટર એક્ટિંગ કરે કેટલી વાર કરે? કલાક કરે, 2 કલાક કરે, 24 કલાક થોડો એક્ટિંગ કરે અને થાય એ ખરી. પછી તો જે મૂળ સ્વભાવ એ જ આવી જાય. ભલે રામ બન્યો હોય તે રામની એક્ટિંગ કરી દે, પણ હાંચ પડે જોઈતો હોય બોટલ તો પછી બોટલ જ થાય. ત્યારે પછી રામનું પાત્ર ના રહે, ત્યારે તો ખાલી સ્ટેજ ઉપર નાટક કર્યું, એમ સિરિયલ બનાવડી નાટક કરી દીધું. એવા ભગવાનના ભક્ત ના હોય, એવા ભગવાનના સાચા સંત ના હોય. અંદર બહાર એક સરખું જેનું જીવન હોય એ સંત છે. ઉચ્ચારેલું વચન જ ઉચ્ચારણ કરનારા સંત છે કે અસંત છે તે કહી દે છે. વચન ક્યારેય છુપાવ્યું છુપાતું નથી. સંત થવા છતાં જો તેમાં સંતના ગુનો ન આવે તો લોકોને વારંવાર ત્રાસ ઉપજાવે છે. સાચો ના હોય ને એ લોકોને ત્રાસ ઉપજાવે. સાચા સંત તો એને જ કહેવાય જેની પાસે જવાથી શાંતિ થાય, શાંતિ થાય. અને જે જગ્યાએ જવાથી શાંતિ હૃદયમાં થાય ને, જેની વાત સાંભળવાથી હૃદયમાં શાંતિ થાય ને, જેના દર્શન કરવાથી હૃદયમાં શાંતિ થાય ને, કરોડો ઢોલ ગમે એવા વાગે ને તોય પોતાના આત્માને પૂછી લેવાનું કે મને શાંતિ થાય છે, હું મોક્ષના માર્ગે આગળ વધું છું, ભલે જગતના ઢોલ વાગતા પણ હું યોગ્ય જગ્યાએ સાચી જગ્યાએ છું. ત્યાં આગળ સારંગપુરના 7મા પ્રમાણે અતિ દ્રઢ મન કરીને રહેવું. મહારાજે એટલા માટે ત્યાં અતિ દ્રઢ શબ્દ એ અતિવાચક જ છે, પણ મહારાજે કહ્યું જ્યાં એવા સંતના સમાગમ રૂપી નૈમિષારણ્ય ક્ષેત્ર મળે ત્યાં અતિ દ્રઢ મન કરીને રહેવું. કાચું પોચું નહીં, અતિ પાકું કરીને રહેવું. અતિ પાકું એ જ પોતાનો અનુભવ. મને ભગવાનના આ મોટા પુરુષ, આ ભગવાનના સંત, આ ભગવાનના સંતો ભક્તો એની વાત સાંભળવાથી એની સાથે રહેવાથી હૃદયમાં પરમ શાંતિને પરમાત્માની અનુભૂતિ થાય છે, બસ આનાથી મોટું પ્રમાણપત્ર મારા માટે કોઈ નહીં, કોઈ નહીં. આટલું તો મુમુક્ષુએ પોતાને પાક્કું કરી રાખવું જોઈએ, આટલું તો ઘૂંટીને પોતે પાક્કું કરવું જોઈએ. આનું લેસન ન હોય, આનો ઉપદેશ ન હોય, આ તો વ્યક્તિએ પોતે જ પોતાની જાતને સમજાવી રાખવું જોઈએ, પોતે જ સમજાવી રાખવું જોઈએ. આપણને કોઈ જગ્યાએ આપણને કોઈ સ્વીટ જમ્યા હોય ને એનો ઓડકાર આવ્યો હોય અને ફરીથી કોઈ એમ કે ભાઈ એ સ્વીટ તો ગળી નહોતી, એ તો ખારી હતી, પણ આપણે 50 વખત ખાધી ત્યારે ગળી લાગી, 50 વખત ખાધી ત્યારે ગળી લાગી, અને કોઈ જાહેરાત મૂકી કે આ તો ખારી છે, તો આપણને હા પડે, હા પડે. ફ્રીજમાં મૂકી છે, આપણે ફ્રીજમાં મૂકી છે, આપણે ખાઈએ છીએ રોજ, આપણને ગળી જ લાગે છે, આપણે ખાઈએ છીએ ગળી જ લાગે છે, તો કોઈએ કીધું ભાઈ એ સ્વીટ તો ખારી છે તો ગાર્બેજ કરી દઈએ? ના. કેમ? આપણને અનુભવ છે કે હું રોજ ખાઉં છું, રોજ ગળી છે, કેવી રીતે ખારી હોય? એક સ્વીટ ઉપર વિશ્વાસ અને સંત ઉપર વિશ્વાસ નહીં. જીવને આટલી જ ખામી હોય છે, આટલી જ ખામી. ભાઈ મેં ચાખેલો માલ છે,
રોજ ચાખું છું, રોજ એને અનુભવું છું, એ ખારો ક્યાંથી હોય? મને રોજ મીઠો લાગે છે, ઓડકાર આવે છે, અને એનાથી મને રોજ મજાય આવે છે, ખારો ક્યાંથી હોય? આટલો વિચાર મોક્ષે મોક્ષના માર્ગની અંદર પોતાની જાતને સમજાવીને કરી રાખવો જોઈએ. ભલેને તે કરોડો પ્રકારની વાતોને બનાવીને કહેતો હોય, અસંથ ગમે એટલી વાતો બનાવી બનાવીને કે, સાધુતા બિન સંત ન કહાવે, કોટી પ્રકાર હી વાત બનાવે, નિષ્કપટ ગુણ દેખે જામે, નિષ્કપટ ગુણ દેખે જામે, જબ સબ લો જગ સબ લો બાત હે યામે, જગ સબ લો બાત હે યામે. ભલે ને કરોડો પ્રકારની વાતોને બનાવીને કહેતો હોય, પણ સાધુતાના ગુણ આવ્યા વિના કોઈ સંત કહેવાતો નથી. ધનના હોય ધનપતિ કહેવાય, વિદ્યાના હોય તો વિદ્યાવાન કહેવાય, કોઈ દી ના કહેવાય. સત્તાના હોય સત્તાવાળો કહેવાય, ન કહેવાય. એમ સાધુતા ન હોય તો સંત ન કહેવાય, અને ભક્તિ ન હોય તો ભક્ત ના કહેવાય. લેબલ મારવાથી કોઈ દી ભક્ત થવાતું નથી, લેબલ લગાવવાથી કોઈ દી સંત થવાતું નથી. એ સંત અને ભક્તપણું મેળવવા માટે એના મૂલ ચૂકવવા પડે છે, મૂલ ચૂકવવા પડે છે, એનો માર્ગ જોવો પડે છે, એ માર્ગે ચાલેલાને જોવા પડે છે, એ માર્ગે ચાલેલાના અનુભવને અનુસરવા પડે છે, એવા અનુભવીની પાછળ પાછળ હાલવું પડે છે, ત્યારે સંતપણાને ભક્તપણા મળે છે. સંતપણાને ભક્તપણા કંઈ રસ્તા વચ્ચે નથી પડ્યા, કોઈ આમ પોટલું ભરીને લઈ લે. સંતપણું ને ભક્તપણું કંઈ એવું સહેલું નથી કે પાંચ માળા કરીને મળી જાય. સંતપણું ને ભક્તપણું એટલું સહેલું નથી કે તમે પ્રવચન કલાક કરી દો ને સંતપણું મળી જાય. ભક્તપણું એટલું સહેલું નથી કે તમે અઠવાડિયે એકવાર મંદિર આવી ગયા ને ભક્તપણું મળી ગયું, 5000-5000 દાન કર્યું ને ભક્તપણું મળી ગયું, એવું સહેલું નથી. એના મોલ ચૂકવવા પડે છે. એ રસ્તો દેખાવો જોઈએ, એ રસ્તે ચાલેલા દેખાવા જોઈએ, એ રસ્તે લઈ જવાવાળા દેખાવા જોઈએ, એને સંપૂર્ણ મન કર્મ વચન અનુસરવાની તૈયારી સહિત એની પાછળ ચાલવું પડે, ત્યારે સંતપણું અને ભક્તપણું મળે છે. સાધુતા તો એટલી મોંઘી મૂડી છે, શ્રીજી મહારાજ કે જેની ઉપર રાજી થઉં છું એને અક્ષરધામ આપું છું, મુક્તની પદવી આપું છું, પણ સાધુતાનો ગુણ નથી આપતો. સાધુતાનો ગુણ તો સાધુતાવાળા જે છે એવાની કૃપા થાય ત્યારે સાધુતા મળે છે. અતિ દુર્લભ, શ્રીજી મહારાજે અતિ દુર્લભ છુપાવીને રાખેલો કોઈ ખજાનો હોય ને, પગની નીચે ડાબી દીધેલો ખજાનો હોય ને, તે સાધુતા છે. અને એ મૂડી ભગવાન એવા એકાંતિક પુરુષોને સોંપી રાખે છે, એના રાજીપા દ્વારા એ સાધુતા, એવું ભક્તપણું આપણી અંદર આવે છે. એ સહજ એવું છે. અહીં કીધું ને, સાધુતાના ગુણ આવીના કોઈ સંત કહેવાતો, જેમાં નિષ્કપટતાનો ગુણ જોવામાં આવે તેમાં દુનિયાના બધા લોકો લોભાઈ જાય છે. સાધુતા એટલે લોહી ચુંબક છે, લોહી ચુંબક, ઓટોમેટિક લોઢું છે એ લોહી ચુંબકમાં ખેંચાય, એમ મુમુક્ષુ હોય એ સાધુતાને જોવે ત્યાં ખેંચાય, ગમે ત્યાંથી ખેંચાય. આપણને મોટા પુરુષો હોય એના દર્શન કરીએ, એની વાત સાંભળીએ, તો એની સામું જોવું, એની વાત સાંભળવી, બધું બહુ ગમે. કેમ ગમે છે? એની બાજુ ખેંચાણ કેમ થાય છે? આપણે મુમુક્ષુ છીએ, લોઢાની જગ્યાએ છીએ. સાધુતા લોહી ચુંબકની જગ્યાએ છે, એ ખેંચે. લોઢું હોય તો ખેંચે, લોઢું જ ના હોય ને અને પથ્થરો હોય તો કાંઈ ના ખેંચે. રામાનંદ સ્વામીની સાધુતા હતી, મુક્તાનંદ સ્વામીની સાધુતા હતી. નીલકંઠ વર્ણી એક પાત્ર ભજ્યું, મુમુક્ષુ તરીકે મહારાજ આવ્યા, તો મહારાજ મુમુક્ષુ તરીકે વન વિચરણ કરીને ફર્યા. એક ચરિત્ર છે, એ તો પરમાત્મા છે, પણ મુક્તાનંદ સ્વામીની સાધુતા જોઈને ખેંચાય. પણ રઘુનાથદાસ બાજુમાં જ રહેતો હતો, એને કાંઈ સાધુતાની અસર ના થઈ. એને ઉપરથી મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણી ફસાય આવું દેખાતું હતું. એને એવું દેખાતું હતું કે રામાનંદ સ્વામી આ નીલકંઠવર્ણીમાં બંધાણા છે, રામાનંદ સ્વામી નીલકંઠવર્ણીમાં મોહ થઈ ગયો છે, આવું દેખાતું હતું. લો, અને મુક્તાનંદ સ્વામીને એવું દેખાતું હતું કે આ રામાનંદ સ્વામીને નીલકંઠવર્ણીનો આવો સંબંધ, ચોક્કસ આ નીલકંઠવર્ણી બહુ મહાન હોવા જોઈએ. જો રામાનંદ સ્વામીના બંને શિષ્યો છે, રઘુનાથ દાસે રામાનંદ સ્વામીનો જ શિષ્ય છે, એ ત્યાગ વૈરાગ્ય તપ ધર્મ બધે યુક્ત જ હતો,
અને મુક્તાનંદ સ્વામી પણ સદગુરુ રામાનંદ સ્વામીના જ શિષ્ય છે. મુક્તાનંદ સ્વામીએ જ્યારે રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણીને જોયા, એ બે વચ્ચેનો સંબંધ જોયો, ત્યારે એમને એમ થયું, વાહ, કોઈ ગજબનું ને કોઈ મહાન પાત્ર હોય, બાકી સ્વામી આમ ના થાય. અને રઘુનાથદાસને એમ થયું, રામાનંદ સ્વામીની ઉંમર થઈ છે અને આ નાનો છોકરો આવ્યો છે ને, એમાં મોહ પામી ગયા છે. આવા શબ્દ પણ એ બોલેલો છે, આવા શબ્દ પણ એ પોતે બોલેલો છે, શાસ્ત્રમાં લખાણા છે. આજે એની કિંમત નથી રહી, કિંમત નથી રહી. સાધુતાની અસર પણ મુમુક્ષુ ઉપર થાય છે. જો મુમુક્ષુતા ન હોય, અથવા મુમુક્ષુતા હોય પણ જો કોઈ આસુરી વ્યક્તિનો સંગ થઈ જાય, તો તમે ને હું ગમે એવા મુમુક્ષુ હોઈએ, આપણી કરોડ જન્મની મુમુક્ષુતા હોય ને, તો એ બીજ હુકાઈ જાય. આપણે ગમે એટલા જન્મોથી ભગવાનને મેળવવા માટેના પ્રયત્નમાં હોઈએ એવા મુમુક્ષુ હોઈએ, પણ જો કોઈ આસુરી તત્વનો સંગ થઈ જાય અને એ સંગ બહુ પ્રકૃષ્ટ થઈ જાય, અતિશય થઈ જાય, તો મુમુક્ષુતા ઉડી જાય. વાર ન લાગે, વાર ન લાગે, તરત બુદ્ધિમાં ફેર પડી જાય, તરત વિચારમાં ફેર પડી જાય, તરત દ્રષ્ટિમાં ફેર પડી જાય. એમાંથી ફેર સત્પુરુષને કાંઈ ના પડે, ભગવાનને કાંઈ ના પડે, સત્સંગને કાંઈ ના પડે, ફેર આપણે જ પડે, કે જન્મને મૃત્યુના ચક્કરમાં એવો ફસાય, એવો ફસાય, એવો ફસાય, અને બીજા નરકના અનંત દુઃખો પણ ભોગવવા પડે. માટે મુમુક્ષુએ બે વસ્તુનું ધ્યાન બહુ રાખવું જોઈએ, પોતાની મુમુક્ષુતાને અકબંધ રાખવી જોઈએ, જેટલી છે એટલી, એટલી છે એમાં વધે તો વાંધો નહીં, પણ ઘટવી તો ના જ જોઈએ. અને એ મુમુક્ષુતા ઘટી કે વધી, એનો સીધો ગ્રાફ એ છે, આપણને મળેલા ભગવાનના સત્પુરુષ, આપણને મળેલો આ સત્સંગ, આપણને મળેલું આ દિવ્યતા, એની અંદર કોઈ પણ જગ્યાએ આપણને માઇક ભાવ પ્રગટ કરે, એ જ આપણી મુમુક્ષુતા ઘટી. એ દિવ્યતા જ્યાં વધે, એ જ આપણી મુમુક્ષુતા વધી. આ ગ્રાફનું કેલ્ક્યુલેશન દરેક મુમુક્ષુએ નિત્ય રાખવું જોઈએ, મારે અને તમારે નિત્ય રાખવું જોઈએ. બાકી જો આ ઘટે ને, મહારાજે નામાના વચનામૃતમાં એટલે જ કીધું, નામું માંડી રાખવું. જો નામું ના માંડેલું હોય તો ખબર ના પડે ઘટે છે કે વધે છે, ઘટતા 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 આમ ના ખ્યાલ આવતો હોય, અમુક વર્ષો પછી અચાનક આમ સીધો એટેક આવે, નાડી બ્લોક થાય છે, નાડી બ્લોક થાય છે. શું એક જ દિવસમાં નાડી બ્લોક થઈ જાય છે? ના, રોજ કોલેસ્ટ્રોલ થોડો 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 વધતા એક દિવસ એટેક આવે છે, એક દિવસ એટેક આવે છે. એક દિવસમાં કંઈ, આજે બે તારીખે સરસ હતું ને, ચાર તારીખે સુધી બ્લોક થઈ ગઈ, એવું કોઈ દી ના થાય, કંઈ અંદર પથરા નથી વહેવા માંડતા, પણ રોજ એ નાડી ઉપર પડ ચડતા 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 બ્લોકેજ થાય છે અને અચાનક એટેક આવે છે. સેમ મુમુક્ષુની મુમુક્ષુતા પણ ધીરે ધીરે બ્લોકેજ થાય છે, એને નથી ખબર પડતી ઘણીક વખત, અને ભોળો હોય એને બિલકુલ ખબર ના પડે. ધીરે ધીરે બ્લોકેજ થતા 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 એવી બ્લોકેજ થઈ જાય, સીધો એટેક આવે. આપણને લાગે આટલો હારો હતો ને, થર્ડ ડિગ્રીનો એટેક કેમ આવી ગયો આને, પણ એ ભેગું થતું હતું. બોડી ચેકઅપ કરાવવું પડે છે ને, 6 મહિને બોડી ચેકઅપ કરાવવું પડે છે ને. કહે છે ને કે ભાઈ આટલા વર્ષ થાય ભાઈ બોડી ચેકઅપ કરાવો, સત્સંગની અંદર 6 મહિના થાય ને ત્યાંથી ચેકઅપ કરાવવું પડે. 6 મહિના સત્સંગમાં થયા, ચેકઅપ કરાવો, અને આનું ચેકઅપ 6 મહિને નથી હાલે એવું. એક એક દિવસે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું, જેની પાસે હોય જોખમ જાળવો જતન કરી, રહેવું નહીં ગાફલ ગમાર માલ અતોલ મળે, રહેવું નહીં ગાફલ ગમાર માલ અતોલ મળે, કહે નિષ્કુળાનંદ વિચાર કરવો પડે 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 વિચાર કરવો. ઓલું નાડી બ્લોકેજ 6 મહિને ચેક કરીએ તો ચાલે, પણ મુમુક્ષુતાની બ્લોકેજ એક દિવસમાં એકવાર તો ચેક કરવી જોઈએ. કદાચ તમે ગમે એટલા બિઝી હો તો એક વીકમાં એકવાર તો ચેક કરી લો કે બ્લોકેજ તો નથી થતું ને. ક્યાંય દિવ્યતા વહે છે જે, એ દિવ્યતા ધીરે ધીરે બ્લોક થઈને બંધ તો નથી થતી ને? નહીં તો માઇક ભાવ જો પ્રગટ થઈ ગયો, પતી ગયો, પતી ગયો. અને પછી બાયપાસ કરો ને, એકવાર એટેક આવે ને પછી બાયપાસ કરો ને, એ બાયપાસ જ રહે. બાયપાસ એટલે બાયપાસ, એ પરમાત્માનું જે આપેલું જે ધબકતું હૃદય હોય એવું ન કહેવાય, એનું જે આપેલું છે એવું ના કહેવાય. ગોઠણને તમે અહીંયા આગળ, અહીં જે ગોઠણની ઢાંકણી કોઈને થઈ હોય ને, પછી અહીંયા આગળ મૂકી દે, પેલું નવી મૂકી દે છે,
પણ એ ભગવાનનું આપેલું એ ભગવાનનું આપેલું, અને આપણું કરેલું એ આપણું કરેલું, એ કંઈ પાર્ટ હાલે ખરો લાંબો, ગમે એવું કરો, પણ જે ભગવાનનું આપેલું છે ભગવાનનું આપેલું છે. એમ મુમુક્ષુતા ભગવાનની આપેલી છે, એને બ્લોકેજ ના થવા દેવી, આનું અનુસંધાન આપણે રાખવું. અહીં કહે છે કે એવા જે ભગવાનના સંત છે એ સંત પ્રત્યે બધાને ભાવ થાય છે. નિષ્કપટતાનો ગુણ જોવે દુનિયાના બધા લોકો લોભાઈ જાય. મુક્તાનંદ સ્વામીની સાધુતામાં કોણ ના લોભાયું? ક્યાં કહેવા ગયા હું મુક્તાનંદ છું? સ્વયં નીલકંઠ વર્ણી લોભાઈ ગયા. નીલકંઠ વર્ણી લોજમાં શું જોઈને લોભાઈ ગયા? રામાનંદ સ્વામીનો આશ્રમ ગાર માટીનો. નીલકંઠ વર્ણની લોજની અંદર શું જોઈને લોભાઈ ગયા? લોજની વાવ, લોજનું ગામ, લોજના સીમાડાઓ? ના, લોજના મુક્તાનંદ સ્વામીની સાધુતા જોઈને તો સર્વ પરી સર્વ અવતારના અવતારી અક્ષરધામના અધિપતિ પણ લોભાઈ ગયા. જે હિમાલયના યોગ્યો એની યોગ સાધનાથી ન બંધાણા, જે ચાર ચાર મોટા મોટા ધામોની અંદર રહેલા કેટલાય મુમુક્ષુઓથી ન બંધાણા, ગોપાળ યોગી ઉપર અપાર હેત, એક વર્ષ એની ભેગારિયા તો પણ એમાં ન બંધાણા, એ નીલકંઠ વર્ણીએ પોતાનું બંધન મુક્તાનંદ સ્વામીની સાધુતામાં રાખ્યું. સાધુતામાં રાખ્યું. સાધુતા એટલે એટલી મોટી મૂડી છે, એટલી મોટી મૂડી પરમાત્માને બાંધી દે, પરમાત્માના પગ ઊભા રહી જાય. આખી દુનિયા જેની પાછળ ફરે એ પરમાત્મા, અને પરમાત્મા જેની પાછળ ફરે એ સાધુતા. આખી દુનિયા જેને હાથ જોડે એ મહારાજ, અને મહારાજ જેને હાથ જોડે એ સાધુતા. આખી દુનિયા મહારાજને એમ કે મહારાજ રાજી થજો, અને મહારાજ સાધુતાવાળા મુક્તાનંદ સ્વામીને કે રાજી થજો સ્વામી. આખી દુનિયા મહારાજને કે તમે કહો એમ અમારે કરવું છે, અને મહારાજ સાધુતાવાળા મુક્તાનંદ સ્વામીને કે તમે જ એમ કહો એમ મારે કરવું છે. સાધુતા આટલી મોટી છે, સાધુતા આટલી મોટી મૂડી છે, સાધુતા એ ખજાનો છે, સાધુતા એ અમૃતનો કંદ છે. સાધુતા એ સહજાનંદને બાંધવાનું, દોરડું કો તો દોરડું, હાંકડ કો તો હાંકડ, જે કો એ છે. પરમાત્માની પાછળ અનંત ભક્તો ખેંચાય, સાધુતાની પાછળ સ્વયં મહારાજ ખેંચાય, ઢહળાતા જાય. ભગવાનનો ભક્ત ભગવાનને ના છોડી શકે, અને ભગવાન સાધુતાને ના છોડી શકે. આવો મહારાજનો અને સાધુતાનો કોન્ટેક્ટ છે, એવો છે. નિષ્કામ નિષ્કપટ હે શાંત ગુણ રહે ધાર, છિદ્રન પ્રકાશે શત્રુ કો સો સંત જગ આધાર. બહુ મોગા મૂલ છે સાધુતાના, બહુ મોગા મૂલ છે. ગુરુજીના આપણે દર્શન કરીએ ને નજીકથી, થોડું આરે રહીને બધી જગ્યાએ જોઈએ ને ત્યારે ખબર પડે. અને આવી ખબર હોય ત્યારે એની કિંમત સમજાય. આ બધી વાક્યોની ને આ બધી પંક્તિની ખબર ના હોય ને તેની કિંમતની ખબર ના પડે. શુભ ગુણ હરિ ગુણ કહત હે પ્રગટ હિ મોક્ષ હિત, હરિ કો અક્ષર ધામ તે હિ સંત એસે શોભિત. જેમાં નિષ્કામપણું હોય, નિષ્કપટપણું હોય, અને શાંત ગુણોને જે ધારી રહ્યા હોય, અને જે બીજાની ગુહ્ય વાતને જાહેર ન કરતા હોય, આવા સંતો જગતના આધારરૂપ છે. આધારરૂપ છે. ઈટકા જવાબ પથ્થર સે નહીં દેતે, સંત હોતે વો ઈટકા જવાબ પથ્થર સે નહીં દેતે, ઈટકા જવાબ ગુલાબ સે દેતે હૈ, ઉસકા નામ સંત હૈ. બડે પુરુષ હૈ ઉનકે જીવન મેં યે દર્શન હોતે હૈ, ઉનકે પાસ ધીરજ રૂપી ધન હોતા હૈ, ઉસલીએ વો ઉસ તરહ સે હોતે હૈ. ઉનકે પાસ ભગવાન કા ભરોસા હોતા હૈ, ભગવાન પર વિશ્વાસ હોતા હૈ. વો જો કરતે હૈ, જો કરેંગે, વો મેરા અચ્છા હી કરેંગે. ઉનકી જો ઈચ્છા હૈ, ઉનકી ઈચ્છા કે અનુસાર હોને દેના મેરા કર્તવ્ય હૈ, યે બડે પુરુષો કી સમજ મેં હોતા હૈ. જેમાં નિષ્કામપણું હોય, નિષ્કપટપણું હોય, શાંત ગુણોને ધારી રહ્યા હોય, બીજાની ગુહ્ય વાતને જાહેર ન કરતા હોય, આવા સંતો જગતના આધારરૂપ છે. ધારે એને મોઢે કહી શકે, શક્તિ ધરાવતા હોય, સમર્થકા ઝરના કરવા, એનો અર્થ શું? ધારે તો હામેવાળાના મોઢા પર ચોપડી દે, હામો ફરી આવે જ નહીં, એટલી તાકાત ધરાવતા હોય
તોય બે હાથ જોડે. ગુણાતીતાનંદ સ્વામી કે ગધેડા જેવા જીવને બે હાથ જોડીએ છે. શા માટે? એ જીવનું રૂડું કરવું છે. પણ દુનિયા શું સમજે? તમે ગધેડાને હાથ જોડો ને તો એમ સમજે ચોક્કસ તમે ગુનેગાર છો. બાકી ગધેડાને હાથ જોડવાની તમારે શું જરૂર પડી? પણ મોટાની સમજણની આપણને ખબર જ ના પડે. ગધેડાને પણ હાથ જોડતા દેખાય. ગધેડાને કહેતા એવો જીવ એને પણ હાથ જોડતા હોય. જાણે પોતાની ભૂલ હોય એમ હાથ જોડે. ગુણાતીતાનંદ સ્વામીને ઓલા પટેલને સ્વામીએ કીધું, પટેલ મોદીયું બગડી જાય છે, જરા પગ ધોઈને આવતા હોય તો ઠાકોરજીનું મોદીયું બગડે છે. પટેલ ગયા તે ગયા, હવે આવું જ નહીં મંદિરે. સ્વામી બે હાથ જોડીને કહે છે, પટેલ અમે તો મંદિરમાંથી જતા રહીશું કાલે, પણ તમે મંદિરે તો આવો. તે સ્વામીએ હાથ જોડ્યા. તે સ્વામીએ જે કીધેલું ઠાકોરજીનું મોદીયું બગડી જાય છે, સ્વામીની ભૂલ હતી? ના, સ્વામી હાથ જોડ્યા ને એ સ્વામીની ઉત્કૃષ્ટ સાધુતા હતી. પણ સ્વામીની ઉત્કૃષ્ટ સાધુતાના દર્શન ત્યાં સ્વામી હાથ જોડ્યાને માફી માગીને ત્યાં ઊભેલા 50 કે 100 માણસ હશે ને, એમાંથી સ્વામીની સાધુતાને ઉત્કૃષ્ટતાના દર્શન 2 કે 4 મુમુક્ષુન થયા હશે. બાકીના જેટલા હશે ને એને તો એમ લાગ્યું હશે મોટા ઉપાડે બોલી ગયા હતા, બે હાથ જોડવા પડ્યા ને, એના કરતાં માપનું બોલ્યા હોય તો એને આવું જ દેખાયું હશે. સમાજનો દ્રષ્ટિકોણ આ જ છે. એનો ઢાળો એ કોઈ દી કોઈ મોટાની મોટપને જે પ્રકારથી શાસ્ત્રો કે જેને સમજી જ ન શકે. ગુણાતીતાનંદ છે કે ધૂળ જેટલો માલ ના હોય, ધૂળ જેટલો માલ. તમે વિચારો ખરા, ધૂળે કંઈક કામ લાગે છે. ધૂળ જેટલો માલ ના હોય તોય બે હાથ જોડીએ છે. મોટાનું આવું હોય છે. અને મોટાની બહુ નજીકથી હૃદયથી જીવથી મુમુક્ષુતાથી એના જીવનના એવા દર્શન કરવાથી એ વસ્તુનો અનુભવ થાય. અને પછી હૃદયમાં હા પડે કે મને શું મળ્યું છે. પછી એનો કેફ વર્તે કે મને શું મળ્યું છે. પછી એની નિષ્ઠા વર્તે કે મને શું મળ્યું છે, મને શું મળ્યું છે પછી વર્તે. બાકી તો હિંમત વિનાનો કાયર અને નપુંસકોના ઢગલા હોય. પણ નિષ્ઠાવાન તો બનાય છે કેવી રીતે દર્શન કરે, નજીકથી દર્શન કરે, જીવથી દર્શન કરે, મુમુક્ષુતાથી દર્શન કરે. નહીં તો મોટા પુરુષો અસમર્થ દેખાય, મોટા પુરુષો ગુનેગાર દેખાય. કારણ કે ગધેડાને હાથ જોડતા હોય, ધૂળ જેટલો માલ ના હોય એને હાથ જોડતા હોય. ગુણાતીતાનંદ સ્વામી અસમર્થ લાગે. હવે એને કાંઈ હાથ જોડવાની જરૂર હતી? સ્વામી સંકલ્પ કરે ને તો એની હું દશા થઈ જાય. પણ એને હાથ જોડવા ગયા, હાથ જોડવા ગયા. સ્વામીને મન મંદિર કે એ શું, સંકલ્પની અંદર સોનાના શિખરો ઉત્પન્ન કરે. છતાં પણ મોટા પુરુષો આવા હોય છે. જે શુભ ગુણો છે તે પ્રગટ ભગવાનના જ ગુણ કહેવાય અને તે સાક્ષાત મોક્ષકારી છે. આવા શુભ ગુણવાળા સંતો તો ભગવાનનું અક્ષરધામ છે. જેની અંદર આવા શુભ ગુણો છે, જે નિષ્કામપણું જેમાં છે, નિષ્કપટપણું છે, અંદર એવા બહાર શાંત છે, અને જે બીજાની ગોહ્ય વાતને ક્યારેય પ્રકાશિત કરતા નથી, આવા જે ભગવાનના સંત છે એ તો ભગવાનનું સ્વયં અક્ષરધામ છે. મહારાજ પોતે કહે છે મારું અક્ષરધામ છે. એવા મોટાના દર્શન થાય એટલે આપણને અક્ષરધામના દર્શન થયા. એવા મોટા પુરુષના દર્શન થાય ત્યારે સારંગપુરનું 10મું વચનામૃત એમ કહે છે કે મને સાક્ષાત્કાર ભગવાનના દર્શન થયા, એના દર્શન થયા. શુભ ગુણો જ અક્ષરધામ છે. આપણે અક્ષરધામમાં રહેવું છે, પણ અક્ષરધામ જ આપણે થઈ જઈએ. જો શુભ ગુણોને કેળવી લઈએ ને તો આપણે જ અક્ષરધામ. અને અક્ષરધામની અંદર મહારાજને રહેવું ગમે, અખંડ મહારાજ આપણી અંદર નિવાસ કરીને રહે. ધામ થવું કે ગામ થવું એ આપણા હાથની વાત છે. આપણી ક્રિયા, આપણું વર્તન, આપણી વાણી, આપણા ઇન્દ્રિયો અંતઃકરણ મહારાજની આજ્ઞામાં વર્તાવીએ, મોટાની આજ્ઞામાં વર્તાવીએ અને અંતર્યામી રૂપે રાખીને વર્તાવીએ તો આપણે જ ધામ થઈ જઈએ. મહારાજને કહેવું ના પડે, આવજો, ધામ હોય ત્યાં મહારાજ હોય જ, મહારાજ હોય ત્યાં મુક્તો હોય જ. આપણું રોમે રોમ સહજાનંદથી હરુડવા માંડે, આપણા હાથની વાત છે. આપણા હાથની વાત કહેતા મોટાની કૃપા આપણી ઉપર છે, એટલે હું કહું છું કે એની કૃપા થકી આપણા હાથની વાત છે. મહારાજને મોટા મળી ગયા, એની કૃપા થઈ એટલે મળ્યા, હવે આપણા હાથની વાત છે આને ધામ બનાવવું કે આને ગામ બનાવવું. મહારાજ અને મોટાની કૃપા થઈ છે, છતાં પણ આપણા ઇન્દ્રિયો અંતઃકરણને આપણે ગમે એમ વર્તાવશું, આપણે આજ્ઞા બહાર ગમે એમ વર્તશું, તો વાત કરતા હોઈશું તોય ભલે, વાત સાંભળતા હોઈશું તોય ભલે, ધામ નહીં થવાય, ગામ જ થવાશે.
પણ જો વાસ્તવિક આપણે એ માર્ગે હાલશું તો ધામ ચોક્કસ થવાશે. શુભ ગુણો છે એ જ અક્ષર ધામ છે. શુભ ગુણો આપણી અંદર મહારાજને મોટાએ કૃપા કરીને કેટલાક ગુણો આપ્યા હોય, મફતમાં આપ્યા હોય, સેમ્પલ નથી આપતા કે આ સેમ્પલ મહિનો ફ્રી જાઓ વાપરો, એમ આપણી અંદર ગુણ એકેય ના હોય પણ મહારાજને મોટાએ થોડા આપ્યા હોય, જાઓ સેમ્પલ વાપરો, આ ગુણોથી કેટલી શાંતિ થાય છે, બહુ શાંતિ થાય. તે આપણે માની બેઠા કે અમારી માલિકીનું છે, હવે મારે કાંઈ ચિંતા નથી, ભાઈ સેમ્પલ આપ્યો છે, હજુ મેળવવાનું બાકી છે, મહેનત તો કર, બીજા ઘણા સેમ્પલ હજુ પડ્યા છે, આ તો સેમ્પલ ટેસ્ટ માટે આપ્યો છે, ટેસ્ટ માટે કંઈ આપે પછી રોજ પ્રોવાઈડ ના કરે, હવે તો થોડુંક કમાવા માટેનું શીખ, એમ સેમ્પલ રૂપ ગુણો મહારાજને મોટાએ કૃપા કરીને આપ્યા. એવા ગુણો કે જેનાથી આપણે સત્સંગમાં ચાલી શકીએ, કોઈથી પાછા ના પડીએ, આપણને હિંમત રહે કે હું મહારાજ સુધી પહોંચીશ, આટલું દીધું, હવે બાકીનું આપણે મહેનત કરવાની છે, એ શુભ ગુણોને મેળવવાના છે. સંત અને ભક્તના જે ગુણો છે એને આપણે મહેનત કરીને મેળવીએ, આપણી પર કૃપા થાય, મહેનત કરીએ એટલે કૃપા થાય, વિશેષ ગુણો મળે, એમ કરતાં 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 સદગુણોનો ભંડાર બનાય અને પછી ધામરૂપ બનાય અને પછી મહારાજ અખંડ નિવાસ કરીને આપણી અંદર રહે અને પછી સુખ સુખ ને સુખ, દુઃખ નામની વાત જ નહીં. પછી ગમે ત્યાં કરો, વ્યવહારમાં રહો તોય ભલે, ભજનમાં રહો તોય ભલે, પ્રવૃત્તિમાં રહો તોય ભલે, નિવૃત્તિમાં રહો તોય ભલે, ગમે ત્યાં રહો પણ સહજાનંદ તમારી ભેગા. આવું આપણે કરવાનું છે, સહજાનંદ આપણી ભેગા જ રહે એના માટે શુભ ગુણ કેળવવાના છે. શુભ ગુણો જ અક્ષરધામ છે. ભગવાન શ્રીહરિ ક્યારેય અક્ષરધામને છોડતા નથી. તે ભગવાન અનંત અવતારોને લઈને અગણિત નામોને ધારણ કરે છે. અંતર્યામી શ્યામ સુંદર શ્રીહરિ જ્યાં જેવું કામ હોય ત્યાં તેઓ અવતાર ધારે છે, ત્યાં અનંત પ્રકારના ચરિત્રો કરે છે. આપ મહિમા જથાર્થ જેતા, સંત સે જાને મે આવે તેતા. ભગવાન પ્રગટ થાય અથવા અદ્રશ્ય થાય તે બધાને ભગવાનના ચરિત્ર જાણવા, તેમનું આવવું ને જાવું તે રૂપ ચરિત્ર અકળ છે. તે ચરિત્ર કોઈના કળિયામાં આવતું નથી. ભગવાન આવતા પણ નથી ને જતા પણ નથી, એ તો ખાલી દેખાય છે. દ્રશ્યમાન ને અદ્રશ્ય, દ્રશ્યમાન થયા અને અદ્રશ્ય થયા. શું મહારાજ છપ્પયાની અંદર પ્રગટ થયા તો આવ્યા, અને ગઢપુરની અંદર મહારાજે તિરોધાન લીલા કરી જતા રહ્યા એવું નહોતું. છપ્પયાની અંદર પ્રગટ થઈને દર્શન દીધા, દ્રશ્યમાન થયા, અને પછી મહારાજ 1886 પછી અર્ચા સ્વરૂપોએ આજે હરિકૃષ્ણ મહારાજ રૂપે, આજે અહીં પીવડા ઘનશ્યામ મહારાજ રૂપે ભગવાનના મોટા પુરુષની અંદર અખંડ નિવાસ કરીને એ જ મહારાજ દ્રશ્યમાન છે. એના ચરિત્રો દિવ્ય છે. એનું આવવું જવું હોતું નથી. અક્ષરધામ ક્યાંય દૂર છે અને આપણે અહીં છે એવું નથી. જ્યાં ભગવાનની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય જાણવું, ગરડા મધ્ય પ્રકરણનું 42મું વચનામૃત. જ્યાં ભગવાનની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે. જ્યાં મૂર્તિ છે ત્યાં અક્ષરધામનું મધ્ય છે. આપણે મૂર્તિ પાસે બેઠા છે, આપણા હૃદયની અંદર મૂર્તિ છે, તો મૂર્તિ છે ત્યાં અક્ષરધામનું મધ્ય છે, ત્યાં જ આપણે બેઠા છે. મહારાજે એટલે જ મધ્યના 13માં કીધું, અમે પણ ત્યાં બેઠા થકા વાતો કરીએ છીએ, તમે પણ ત્યાં જ બેઠા છો, પણ તમારા સમજ્યામાં હજુ એ વાત આવી નથી. મહારાજ કે જેદી એ વાત સમજાઈ જશે તેથી કામ ક્રોધ લોભ જીત્યામાં જરાય પ્રયાસ પડશે નહીં. અક્ષરધામમાં કામ ક્રોધ લોભ હોતા હશે? અક્ષરધામમાં કામ ક્રોધ લોભ હોય જ નહીં. અક્ષરધામ થયું એટલે કામ ક્રોધ લોભ જાય. અને અક્ષરધામ ક્યાં છે? તો અક્ષરધામ આપણે જ્યાં છીએ ત્યાં જ મહારાજની મૂર્તિ છે ને ત્યાં જ અક્ષરધામ છે. ચિદાકાશ ક્યાં નથી? તત્વની દ્રષ્ટિએ જોવો તોય છે, મહિમાની દ્રષ્ટિએ જોવો તોય છે. અક્ષરધામમાં રહેવું કે અક્ષરધામની બહાર રહેવું આપણા હાથની વાત છે. ધામ થવું કે ગામ થવું, ધામમાં રહેવું કે ગામમાં રહેવું, બે આપણા હાથની વાત છે. શુભ વિચારો કરીએ એટલે ધામમાં, અશુભ વિચાર કરીએ એટલે ગામમાં. શુભ ગુણોને કેળવીએ એટલે ધામ, અશુભ ગુણો આવે એટલે ગામ. બસ આટલું જ થાય છે. ધામ હોય ત્યારે સુખ હોય, ગામ થાય એટલે દુઃખ થાય. ગામમાં ઉદ્વેગ હોય, ધામમાં શાંતિ હોય. આપણે ધામ બની જઈએ છીએ ઘડીક વાર, 2 કલાક ધામ હોય અને 2 કલાક ગામ હોઈએ. હજુ પ્રોસેસમાં છીએ ને, એટલે ઇન પ્રોસેસ. પરફેક્ટ થઈ જઈશું પછી 100% શાંતિ, 100% સુખ એ માર્ગે આલ્યા છીએ. ચિંતા ના કરવી,
મહારાજને મોટાના બળે આમ કથા વાર્તા સાંભળતા કરતાં 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 સાચા થવા માટે મંડ્યા હોઈશું ને, મહારાજની મોટી કૃપા છે, મોટા પુરુષોની એવી કૃપા છે. આ સત્સંગની અંદર એવું અલૌકિકપણું છે, આ સત્સંગની અંદર એવું દૈવત છે કે એવા આપણને કરી દેશે, ખબર પણ નહીં પડે ક્યારે થઈ ગયા અને કરી દેશે. એવો આ સત્સંગનો પ્રતાપ છે, એવો મહારાજનો પ્રતાપ છે, એવા સર્વોપરી દયાળુ મહારાજ મળ્યા છે. એટલે હિંમત રાખીને મંડ્યા રહેવું. ખરેખર તો એમને આવવાનું કે જવાનું હોતું નથી, ભગવાન તો જેવા છે તેવા સદાકાળ રહે છે, છતાં તેઓ આવતા જતા દેખાય છે તે પણ એમની ચરિત્ર જ છે. ભક્તોને બતાવવા માટે મહારાજાધિરાજ ભગવાન વારે વારે ચરિત્ર કરે છે. તે ભગવાન તેવા ચરિત્રો કરીને જીવમાં રહેલા અનાદિ યુગના અજ્ઞાનને ટાળે છે. તે ભગવાન જીવનું અજ્ઞાન ટાળવા ધારે તો તેમાં કંઈ વાર લાગતી નથી, અને તેમને જીવનું અજ્ઞાન ટાળવા માટે કોઈ નિયમ હોય તેમ પણ નથી. મહારાજને અજ્ઞાન ટાળતા કેટલી વાર લાગે? અંતકાળે મહારાજ કે લડતો લડતો મર્યો તેને સાબાસ છે, હજુ ચોખ્ખો નથી થયો પણ લડતો લડતો મર્યો તેને સાબાસ છે અને એને ધામની પ્રાપ્તિ થાય. મહારાજને આપણું અજ્ઞાન ટાળવું હોય તો આમ દ્રષ્ટિ કરીને ટાળી નાખે, એને કંઈ બહુ મહેનત ના પડે. એને કારણ શરીર બાળવું હોય તો કંઈ મહારાજને કોઈ દાખલો ના કરવો પડે, એને શું દાખલો કરવો પડે, એ આમ દ્રષ્ટિ કરીને બાળી નાખે. આપણને બધાને મજા પડે ને કે મહારાજ આવું જ કરી નાખો ને આ બધી ઉપાધિ નહીં. એક ભગત કે આ બધું મહારાજ બધું ભેળસેળ કર્યું, ઇન્દ્રિયો આપી, અંતઃકરણ આપ્યા, પછી એ પાછા ગમે એમ દોડે ને પછી મહારાજ કે આવે ને પકડીને ભેગા કરો, કેમનું થાય કે બધું મહારાજે જ આવું કર્યું છે? તો મહારાજને એવું ના કહેવું કે મહારાજ તમે કર્યું છે, મહારાજે જે કર્યું છે બરાબર કર્યું છે, અને આપણને કંઈક થોડી ઘણી મહેનત કરીને મહારાજનો રાજીપો આપણને મળે, બાકી કરવાના મહારાજને મોટા જ છે. આપણી મહેનતથી કોઈ દી મુક્ત થવાય એમ નથી. આપણે ગમે એટલો દાખલો કરીએ ને તોય મુક્ત પદવી સામે આપણો દાખલો કેટલો, આપણી આયુષ્ય કેટલી, આપણી તાકાત કેટલી, બધું કૃપાથી થવાનું છે. આપણે જે કાંઈ મહેનત આપણે કહીએ ને કે મારે મહેનત કરવી છે કલ્યાણ માટે, મોક્ષ માટે, મહારાજને રાજી કરવા માટે, એ આપણી મહેનત તો કેવી છે ખબર? બાલમંદિરનો છોકરો હોય, 2-3 વર્ષનો છોકરો હોય અને એવું કહે મારે મોટું બિલ્ડિંગ બનાવવું છે, 100 માળનું બિલ્ડિંગ બનાવવું છે, બહુ જ મહેનત કરીને 100 માળનું બિલ્ડિંગ બનાવવું છે. હવે 3 વર્ષનો છોકરો એમ કહેતો હોય તે શું કરે પણ કહો? હાલો એનો દાખલો, એ માટી ભેગી કરે, એ બધું ભેગું કરે, કેટલુંક કરે, એ કેટલીક મહેનત કરીને કરે, કેટલુંક થઈ શકે, કેટલું મોટું બિલ્ડિંગ થાય, બાકી બધું મહારાજ કરે. એ છોકરાથી ના બને, એના મા બાપ બનાવી દે, એમ આપણા મા બાપ મહારાજને ગુરુજી જેવા મોટા સાધુ છે એ બનાવે. આપણે તો ખાલી પેલા બાલમંદિરના વિદ્યાર્થીની જેમ મહેનત કરવાની છે, આપણી ઈચ્છા રાખવાની છે કે મારે કરવું છે, બાકી એ કરે અને થોડું થોડું મહેનત કરીએ પછી એ બધું કર્યા કરે. માનવાનું એમ જ છે કે એને કર્યું. પાછું આપણે જીવ બહુ મોટા, આપણને પાછું એમ થાય કે આ મેં 2 માળ ચણી નાખે, આપણા નથી ભાઈ, કોકના ચણેલા છે. આપણે તો ખાલી હાથ પગ હલાવતા હતા, કોઈકે કર્યું છે. સંતોના દ્વારા જીવનું, મહારાજ કે અમારે જીવનું અજ્ઞાન ટાળવા કોઈ નિયમ નથી, સંતોના દ્વારા જીવનું અજ્ઞાન ટાળવું એવું એક નક્કી કરી રાખ્યું છે. ભગવાન પોતે સમર્થ છે અજ્ઞાન ટાળવા, દ્રષ્ટિથી ટાળે, પણ મહારાજને ટાળવું છે કોના દ્વારા? સંતો દ્વારા. પરમાત્માનો પોતાનો જે મહિમા છે તે યથાર્થ રૂપમાં તો સંતો દ્વારા જ સમજી શકાય. જે ભગવાન કરતા હોય તેમાં કાંઈ ભૂલ હોય જ નહીં, આવું જે સમજે તે એકાંતિક ભક્ત કહેવાય છે. દુનિયાના જીવો ભગવાનને ઓળખે કે ન ઓળખે તેનું શ્રીહરિને મન કાંઈ નથી, પરંતુ જીવ જો પ્રગટ હરિને ઓળખે તો તેનું કલ્યાણ થાય, અને જે ન ઓળખે તેને અનેક પ્રકારના દુઃખો સહન કરવાના થાય. મહારાજને કાંઈ ફેર નથી પડતો એને કોઈ ઓળખે કે ના ઓળખે. જે ઓળખે એ સુખી થશે, જે નહીં ઓળખે દુઃખી રહેશે. સાચા પાકા હરિભક્તની એક રીત જ છે કે ભગવાન અને સંતોના જેવું હેત બીજે ક્યાંય રાખે નહીં. આ પાકો હરિભગત, ભગવાનને સાધુ જેવું હેત ક્યાંય ના હોય. ભગવાનના ભજનમાં અને સંતોના સમાગમમાં જે વિઘ્ન કરે એને શત્રુ માનીને દૂર રાખે. 14 લોકના જે જે સુખ છે તે બધા સત્સંગની તુલનામાં તદ્દન લુખ્ખા લાગે. સત્સંગનો રંગ કાયમ માટે જેને એક સરખો રહે અને દિન પ્રતિદિન ચડતો રહે પણ લેસ માત્ર પાછો ન પડે એવા સંત હોય કે હરિભક્ત હોય તેનો શ્રીહરિ ક્યારેય ત્યાગ કરતા નથી. એક સરખો રંગ રાખવો ને એ આપણી ફરજ છે. એક સરખો રંગ, ઘડીક ઉતરી જાય, બે વાત આમ સાંભળે, કંઈક આમ થાય, કંઈક ફરવા ગયો, કંઈક જોવા ગયો, થોડું ઘણું કંઈક કુસંગનો યોગ થયો, તરત રંગ ઉતરવા માંડે. એ રંગ ઉતરે છે એ કાચો કહેવાય. પણ ગમે એવા કુસંગમાં જાય, ગમે એવું થાય, પણ જે ચડતો રહે એનો રંગ પાકો કહેવાય.
અને એની માટે રોજ કથાવાર્તા અને સત્સંગ કરવો પડે, રોજ અંતરદૃષ્ટિ કરીને વિચારવું પડે, મારી પ્રાપ્તિ આ કેવી મોટી થઈ છે એ વિચાર કરવો પડે, તો પાકો રંગ રહે. મોક્ષ ભાગી મમુક્ષુ જીવ આવું સમજીને સંતોમાં હેત રાખે. એ ખરખો રંગ રાખવા માટે સાધુમાં હેત રાખવું પડે, નહીં તો એ ખરખો રંગ કોઈ દી રહે નહીં. સંતોના કે ભગવાનના, ભગવાન શ્રીહરિના જે વચન વિધિને કહેનારા હોય કે નિષેધને કહેનારા હોય, સામાન્ય વચન હોય કે વિશેષ વચન હોય, ભગવાનને સાધુના વચન વિધિ આમ કરો, નિષેધ આમ ના કરશો, વિશેષ વચન હોય સામાન્ય વચન હોય, એ બધાને પ્રગટ શ્રીહરિના રૂપમાં દેખે. આ સંતે કીધું એટલે આ ભગવાને જ મને કીધું, આવું જો જોવે તો એ પાકો હરિભગત રહે. જે સંતો છે તે જીના લીક જેવા જંતુથી લઈને અનંત કોટી બ્રહ્માંડમાં જે પ્રાણીઓ ભર્યા છે તે કોઈને ક્યારેય પણ મન વચન કર્મે કરીને ભૂલથી પણ દુખવતા નથી. સંતોમાં જે સદગુણ હોય છે તેને વાતમાં યથાર્થ રીતે કહે છે. જગતના જીવો જેમ સંતોની મસ્કરી કરે છે તેવી હલકી ક્રિયા સંતો ક્યારેય કરતા નથી. સંતો ક્યારેય હલકા નથી થતા. કોઈ ગમે એટલો હલકો થઈ સંતોની નિંદા કરે, કોઈ ગમે એટલો હલકો થઈ સંતો વિશેની ખરાબ ચર્ચા કરે, ખરાબ વાતો કરે, ખરાબ લિટરેચર કરે, છતાં પણ સંતો ક્યારેય પણ એનું અહિત ઇચ્છતા નથી. એ જ સાધુ છે, એનો ક્યારેય પ્રત્યુત્તર કરતા નથી. ગોપાળન સ્વામીએ એકજણને પૂછ્યું, ભાઈ તારી અટક શું, તમારી અટક શું? બ્રાહ્મણો હતા, ગોટાળી ગોટાળી. સ્વામી કે ભૂદેવો કોને તમારી અટક શું છે, સાચું કોને? ગોટાળી ગોટાળી એમ કરીને હસવા લાગ્યા અને સ્વામીની મસ્કરી કરવા લાગ્યા. સ્વામી તો ત્યાંથી જતા રહ્યા, સ્વામી કંઈ બોલ્યા નહીં, પણ બધા બોબડા થઈ ગયા. એની પરંપરામાં જે જન્મે ને બધાએ હજુ આજ સુધી હજુ બોબડા જન્મે છે મસ્કરી કરવાથી, આવું થઈ ગયું. માટે કોઈ એનો ઉપહાસ કરે પણ ભગવાનના સંત કોઈનો ઉપહાસ કરતા નથી, કોઈનું અહિત ઇચ્છતા નથી. ક્યારેય પણ એ જેવું હલકું વર્તન કરે એની સામે એવું હલકું વર્તન કરતા નથી. આ સાચા સંતની રીત છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગરના ષષ્ઠ પુરમાં શ્રીહરિએ માવા ભક્તને જે જ્ઞાનવાર્તા કહી તેમાં ભગવાનને ઓળખવાના બે દ્વાર બતાવ્યા, એ નામે 84મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ મહારાજની